રક્ષાબંધનના પાવન પર્વ પર સુરતના ભાઈ બહેન વચ્ચે અતૂટ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. માતાની જેમ ભાઈની સાર સંભાળ રાખતી બહેનની આપણે વાત કરીશું. પોતાના મનોદિવ્યાંગ ભાઈની યશોદાની જેમ સાર સંભાળ રાખી રહી છે આ બહેન. સીમા નામની બહેને પોતાના રોનક નામના દિવ્યાંગ ભાઈના નામનું એક ટ્રસ્ટ શરૂ કર્યું, જેમાં 35 જેટલા મનોદિવ્યાંગ બાળકો માટે હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે અને આ તમામ બાળકોની બંને ભાઈ બહેને સેવા કરી રહ્યા છે. પોતાના ભાઈની સ્થિતિ જોઈને બહેનને અન્ય દિવ્યાંગોની સાર સંભાળ રાખવાનો વિચાર આવ્યો અને એટલે જ તેને સરથાણા વિસ્તારમાં દિવ્યાંગ બાળકો માટે હોસ્ટેલ શરૂ કરી, જ્યાં બાળકોને અલગ અલગ થેરાપી આપવામાં આવે છે જેથી તેઓ પગભર બની શકે. જે બાળકોને માતા પિતા ઘરે રાખવા માંગતા નથી તેવા બાળકોને આ હોસ્ટેલમાં રાખીને તેમની સંભાળ રખાય છે. સીમા બહેન તેમની અન્ય બે સખી સાથે આ સંસ્થા ચલાવે છે. રોનક મારો ભાઈ મારોથી 8 વર્ષ નાનો છે. અમારા ઘરમાં આવું પાત્ર આવ્યું તો અમે, હું પોતે, મારા મમ્મી પપ્પા પણ ખુદ એકદમ અપસેટ થઈ ગયેલા કે આવો બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે અને આને કઈ રીતે કેર કરવી અને આગળ ચાલીને મમ્મી પપ્પા ન હોય પછી શું, આવા બાળકનું કોણ. પછી મને આનાથી મને એટલી પ્રેરણા મળી છે કે એના લીધે થઈને મેં 2 વર્ષની જે ડિગ્રી કહેવાય DSC એમાં ડિગ્રી BEd કર્યું મેં, અને આવા બાળકોનું કઈ રીતે કેર કરવું બધું શીખી અને સાથે સાથે એને પણ મેં શીખવ્યું અને એના નામથી જ મેં રોનક ચેરિટેબલ ટ્રસ્ટ સ્ટાર્ટ કર્યું. અને આજે મારી પાસે 35 બાળકો છે અને 35 બાળકોની કેર અમે બંને જણા કરીએ છીએ. એટલે મારી લાઈફની અંદર જે રોનક નામની વસ્તુ, જે સ્માઈલ, રોનક એટલે મુસ્કાન, અને એને મારા મોઢા પર જે મુસ્કાન લાવ્યો છે મારા લાઈફની અંદર એક ઉદ્દેશ્ય મને મળ્યો છે.